નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 11, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેના પહેલા યુનિટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ભણીશું રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર, એક જંગલી તારણહાર વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 રીડ 1, જેની અંદર આપણે અરુણિમા સિન્હાની જે સ્ટોરી હતી તેના વિશે અભ્યાસ કર્યો હતો. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર, એક જંગલી તારણહાર. સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ રસપ્રદ છે, જેમાં અલીભાઈ નામના વ્યક્તિ છે ના એની સામે ઘટના બની હતી જેનું એ વર્ણન કરી રહ્યા છે, એ પ્રકાર અહીંયા આપણને આપેલું છે. તો ચાલો કરીએ શરૂઆત સ્ટોરીની. Nilam came dashing into the house, shouting joyfully. Nilam જે છે ઝડપથી દોડતી બૂમો પાડતી ઘરમાં આવી અને બૂમો પાડે છે શું, અલીભાઈ હેઝ કમ, કે અલીભાઈ આવ્યા. અને ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, અને રામસિંગના પરિવારના બધા સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, દોડતા બહાર આવ્યા ટુ સી અલીભાઈને જોવા માટે. And there he was, અને ત્યાં એ ઊભા હતા. કેવા? અ ટોલ મેન વિથ બોર્ડ શોલ્ડર્સ, એક ઊંચા વ્યક્તિ, પહોળા ખભાવાળા, રેડ ચીક્સ, લાલ ગાલ એન્ડ નોઝ, અને નાક, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, અને ઘઉં વર્ણ એક માણસ. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થિક લોંગ વુલન કોટ. એના ડ્રેસ કેવા હતા, એના કપડાં કેવા હતા, તો કે હુફાળા, લાંબા વુલનના, ઊનના બનેલા કપડાં હતા. ટાઈટ ટ્રાઉઝર્સ, પેન્ટ થોડુંક એવું ટાઈટ હતું, પતલું થોડું ટાઈટ હતું. વિથ લેધર બૂટ્સ, લેધરના બૂટ હતા. એન્ડ બ્રાઉન ફર કેપ, અને બદામી રંગની રૂવાટીવાળી ટોપી. બરોબર, અહીંયા જે છે આપણને અલીભાઈનું વર્ણન આપેલું છે કે અલીભાઈ દેખાવે કેવા હતા. પહેલાં એના શરીરના દેખાવની વાત કરી છે, પછી એના કપડાના દેખાવની વાત કરેલી છે. ચાલો આગળ વધીએ. With a broad smile of a full of warmth, ke hoof thi bharali vishal smit sathe, Ram Singh hugged him. Ram Singh ene bheti peda and said, ane boila, come in, andar aao. You are most welcome, my friend. Ke mara mitra, taru bovaj swagat chhe, taru bharpur swagat chhe, aavi ja. Ali bhai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. And made himself comfortable on a couch. Ali bhai બધા સાથે જે છે સ્નેહપૂર્ણ વાતો કરી અને પછી થોડાક સમય પછી સોફા ઉપર જે છે આરામથી બેસી ગયા. Mother prepared some tea while Ram Singh talked to Ali bhai. મમ્મીએ ચા બનાવી, તે દરમિયાન જે છે પપ્પાએ રામ સિંગ સાથે વાતો ચાલુ કરી. Ali bhai was a traveler. Ali bhai એક ટ્રાવેલર હતા. ટ્રાવેલર એટલે શું થાય? તો કે ટ્રાવેલર એટલે જાય છે જે પગપાળા ચાલીને લાંબુ અંતર કાપતા હોય એવા વ્યક્તિ. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જે પગપાળા, પગેથી લાંબુ અંતર કાપી શકે. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના પહાડો. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, એને પ્રકૃતિને જોવી, પ્રકૃતિ નિહાળવી, કુદરત જોવું બહુ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ગામે ગામ જતા, ટાઉન ટુ ટાઉન, શહેર શહેર જતા. ઇન ધ માઉન્ટેન્સ, પહાડો, પહાડોનો આમ કહેવાય ચપ્પે ચપ્પો ખોઈ બેતા. બરોબર, કે આ જગ્યાએ આમ જાય, આ જગ્યાએ તેમ જાય, ટૂંકમાં બધું જાણવાની ઉત્સુકતા પહાડોમાં, એક પર્ટિક્યુલર જગ્યાએ પહાડોમાં, હિમાલયના પહાડો. સિંગ ડ્રાઈડ એરકોટ્સ, શું કહે છે કે યાત્રા દરમિયાન જે સૂકા જળદાળુઓ, હર્બ્સ એટલે કે મસી મસાલાઓ, મેડિસિન્સ, દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, એણે પોતાની આ ટ્રાવેલિંગ દરમિયાન, પોતાની આ જે મુસાફરી દરમિયાન આ બધી વસ્તુ એણે એકત્ર કર્યું હતું. હું પૂછું, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આશરે રામસિંહે પૂછ્યું, તમે આ સમયે ક્યાં હતા? તો કહે છે, આઈ વેન્ટ અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ, કે હું ઊંચા પહાડો તરફ ગયો હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબ્બત, ભારત અને તિબ્બતના જે ઊંચા પહાડો છે હું ત્યાં ગયો હતો. અલોન, આશરે નીલમે પૂછ્યું, એકલા? તો જવાબ આવ્યો, ઓફકોર્સ, ચોક્કસ, આઈ એમ યુઝ ટુ ઇટ, મને એની ટેવ છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ફોર અ નાઇટ, કે હું ખાલી એક જ રાત અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, કે આવતીકાલે સવારે હું અહીંયાથી જતો રહીશ, હું વયો જઈશ અહીંથી. બરોબર, આવી નાની એવી કન્વર્ઝેશન થઈ. નો અલીભાઈ, નો,
વી વોન્ટ લેટ યુ ગો, કે ના અલીભાઈ ના, અમે તમને નહીં જવા દે. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ એટલે કે તમે જે પહાડો ઉપર જે કાંઈ તમારી સાથે ઘટના બની હોય એ વાર્તાઓ તમારે અમને કહેવાની છે. સેડ નીલમ, આવું નીલમ કહે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર ટુ ડેઝ. બહુ જ એને ભીંસ કર્યા પછી એ બે દિવસ રોકાવા માટે સહેમત થયા. અને ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક, અને તે રાત્રે તો બધા જાગ્યા, કોઈ સૂતું જ નહીં, ટીલ લેટ, મોડે સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, પથારી ઉપર બેઠા, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, અને તેમનો જે રસપ્રદ મુસાફરીનો અનુભવ હતો તે સાંભળી રહ્યા હતા. અલીભાઈ બિગેન ટુ ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ જે છે એ સ્ટોરી કહેવાની ચાલુ કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, કે નજીકના ગામથી હું નીકળો એને હજી થોડીક જ કલાકો થઈ હતી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબ્બત, હું ભારત અને તિબેટની બોર્ડરથી થોડોક જ દૂર હતો. આઈ વોઝ હંગરી, મને ભૂખ લાગી હતી, એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, તેથી હું જે છે નીચે બેઠો, પલોઠી વાળીને મેં જમવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, બધી જગ્યાએ બહુ જ શાંતિ હતી. એક્સપેક્ટ સમ બર્ડ સિપરિંગ સમટાઈમ્સ, હા અમુક અમુક પક્ષીઓ જે છે એનો અવાજ ચાલુ હતો. મતલબ આખા વાતાવરણમાં પક્ષીઓનો અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહોતો આવતો, સંપૂર્ણપણે નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફ્રેબલ ગ્રોન્સ, મેં હજી બે થી ત્રણ કોળિયા જ ખાધા હશે. હાર્ડલી હેડ અ ફ્યુ, ફ્યુ એટલે થોડાક બે ત્રણ ચાર પાંચ, એટલા જ એટલું જ જમ્યો હોઈશ ત્યાં મને જે છે હાર્ડ સોફ્ટ ફ્રેબલ ગ્રોઝ, ધીમો ઘરહાટ, ધીમો ઘુઘરાટ આમ કહેવાય ને ટાઈપનો જે અવાજ આવે એ ધીમો ને હળવો અવાજ મને હમણાં. આઈ વોઝ અલાર્મ્ડ, હું ચોંકી ગયો, હું સાવધાન થઈ ગયો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર, એ અવાજ ઉપરથી મને ખાતરી થઈ ગઈ હતી, મને ખબર જ હતી, ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, કે એ બીજું કાંઈ નહીં બટ એક ભાલું છે, એક રીચ છે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો, મેં તરત જ જે છે મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, જેનાથી જે છે આ મારા ખોરાકની સુગંધ અને ખુદ મારી સુગંધ જે છે આ ઠંડા પવનના કારણે એના સુધી પહોંચી ન જાય એના માટે મેં ટિફિન બંધ કરી દીધું અને હું પણ ઝૂકી ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ, મેં જમણા હાથમાં લોખંડની અણીવાળી, હું કહે છે પિન પોઈન્ટેડ આયરન લીડ, કે મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી જે છે મારી લાંબી વાસની જે ડાંગ હતી, બામ્બુ સ્ટિક હતી, એ પકડી ઇન માય રાઈટ હેન્ડ, જમણા હાથમાં, એન્ડ બિગ ડબલ એગ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, અને ડાબા હાથમાં જે છે મેં એક લાંબો ધા બે ધાર વાળો છરો પકડ્યો. ક્રાવલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, હું ધીમે ધીમે આમ સરકતો રહ્યો, કેમ સાપ કેમ સરકતો, એમ જેમ ધીમે ધીમે આગળ સરકતો રહ્યો માઉન્ટેનની કિનારી સુધી. એન્ડ આઈ લુક્ડ ડાઉન ઇન ટુ ધ ડીપ, અને મેં આમ ઊંડાણમાં નીચે જોયું, નેરો વેલી, નેરો વેલી આમ નીચે ઊંડાણમાં જે છે ખીણ તરફ જોયું. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની સ્નો લેપર્ડ કપ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, ત્યારે મેં જોયું કે એ પર્વતના ઢોળા ઉપર સાંકડી ખીણમાં નજર નાખી ત્યારે મને દેખાણું કે બે સ્નો લેપર્ડ એટલે કે ચિત્તાના બચ્ચાઓ જે છે ત્યાં હતા. ઓ વાહ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ટર નીલમ, નીલમે પૂછ્યું ત્યારે વાહ કેવા દેખાતા હતા, તો કે ધે વેર બ્યુટીફુલ, ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, તે બહુ જ સુંદર હતા અને તેમની ભરાવદાર જે સોફ્ટ સોફ્ટ નરમ નરમ રૂવાટી હતી તે બરાબર બરફના રંગ જેવી જ હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિમ આઈઝ, અલીભાઈ આ વાક્ય એવી રીતે બોલે છે જાણે કે એ બચ્ચાઓ અત્યારે નજર સામે હોય. વોટ વેર ધ કપ્સ ડુઈંગ, આસ્ક્ડ અર્જુન, અર્જુને પૂછ્યું કે બચ્ચાઓ શું કરતા હતા, તો ધે વેર પ્લેઇંગ, તેઓ રમતા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ ઇન ધ કેચર, કે તેઓ એક તરફ જે છે બરફના ઉલાળતા ખાતા હતા, ગગોટિયા ખાતા હતા અને એકબીજા ઉપર કૂદતા હતા, હસતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, એક વ્યક્તિ એક બચ્ચું બીજા ઉપર કૂદે
they would wrestle for a while. તેઓ થોડોક સમય માટે કુસ્તી લડ્યા. Growling softly, ધીમે ધીમે એને ગુરક. અને they would crouch again and wrestle again. તેઓ પાછા જશે રમવા માંડ્યા, પાછા કૂદવા માંડ્યા, પાછી કુસ્તી કરવા માંડ્યા. મતલબ આ બચ્ચાઓ જે છે આવી રીતે રમતા હતા. Watching them was fun. તેમને જોવાની મજા આવતી હતી. But I was worried too because the mother leopard could not be seen anywhere. પણ મને એમની ચિંતા પણ થતી હતી. હું કહે છે અહીંયા અલીભાઈ કહે છે કે બાળકોને જોવા આવી છે, બચ્ચા હતા એને જોવાની મને મજા આવતી હતી, પણ સાથે સાથે ચિંતા થતી હતી કારણ કે એ બાળકોની માતા મને ક્યાંય દેખાતી નહોતી. The mother is very furious when she is with her cubs. અને બચ્ચા ધરાવતી માતા જે હોય ને, બચ્ચા ધરાવતી માદા હોય, સ્ત્રી હોય, બહુ જ ભયાનક હોય, બહુ જ ખૂંખારો. Then what happened? પછી શું થયું? નીલમે પૂછ્યું. તો વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કે હું પેટ ઉપર, પેટના બળે આમ પેટ ઉપર આમ ઊંધે ઊંધો જે છે જમીન ઉપર પેડો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને બી કદી ક્યાંક માતા આસપાસ જ હશે. સૂન આઈ સો વેરી લાર્જ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. ત્યારબાદ બહુ જ અજીબ ઘટના બની, બહુ વિચિત્ર ઘટના બની. ઓલ ઓફ અ સડન એટલે થાય અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર, એક મોટો કાળો રીછ ભાલુ, કેમ ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષોમાંથી બહાર આવ્યું. એન્ડ રશ્ડ ટુવર્ડ ધ કબ્સ, અને તરત જ બાળકો તરફ દોડવા માંડ્યો, એના તરફ આગળ વધવા માંડ્યો. Now I was worried more. હવે મને વધારે ચિંતા થવા માંડી અબાઉટ ધ કબ્સ, બચ્ચાઓ વિશે, ધેન મી, મારા કરતા. કહે છે કે હવે મને મારા કરતા બચ્ચાઓની ચિંતા વધારે થતી હતી. વિથિન નો ટાઈમ, થોડીક જ વારમાં, પળવારમાં, આઈ હર્ડ અ ડેફિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. કે ત્યારબાદ થોડીક જ દૂર, આમ કહે છે, હું કહે છે કે કાન ફાડી નાખે એવી આક્રોશયુક્ત, ગુસ્સેથી ભરેલી અવાજ એક ગર્જના મેં સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, મને બીક પણ લાગીને આશ્ચર્ય પણ થયું. અ બિગ વ્હાઈટ કેટ, એક મોટી સફેદ બિલાડી, ચિત્તાની વાત કરે છે. ધ મધર સ્નો લેપર્ડ અપીયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. તરત જ જે છે એ સફેદ હિમ ચિત્તાની જે માતા હતી, જે બાળકોની માતા હતી, નજીકના મોટા પથ્થર પરથી નીચે કૂદતી દેખાય. Gosh, exclaimed Arjun. હે ભગવાન, હવે શું થશે? How horrifying, added Nilam. કે કેટલું ભયંકર નજારો હશે. Keep quiet, said their mother impatiently. What happened then? બરોબર, બાળકો આ વચ્ચે વચ્ચે બોલતા હતા ને, તેની મમ્મીએ શું કહી દીધું? ચૂપ થાવ, બંધ થાવ, હવે શું થયું? એમ બરોબર અધીરાઈપૂર્વક પૂછ્યું, હવે શું થયું, પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. કે ભગવાનનો આભાર કે જે માતા હતી, માતાનું ધ્યાન એના બાળકો ઉપર જ હતું, એની નજર મારા ઉપર ન ગઈ. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, એણે મારા તરફ ન જોયું. વિથિન અ મોમેન્ટ્સ, થોડાક જ ક્ષણો પછી, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. માતા જે છે એ નીચે ઉતરી ગઈ પોતાના બાળકોને બચાવવા માટે. સ્પ્રિંગ અપ ધ એર, હવા માટે ઉડતી હતી. ધ લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફ્રીયસલી, અને તરત જ કૂદીને સીધા રીછ ઉપર પડી. એન્ડ ફેરલેસલી, કોઈ પણ પ્રકારના ડર વગર. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અને જે છે રીછ જે છે એ પોતાનું બેલેન્સ, પોતાનું સંતુલન જે છે ગુમાવી પડ્યું. The violent wild beast went rolling down and the steep snowy slope trembling on each other till they landed on the narrow valley with a loud thud. કહે છે બંને હિંસક પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ જે છે બરફીલા ઢાળ ઉપર, સ્લોપી સ્લીપ, એકબીજાને જે છે ગુલાટો મારતા, એકબીજાને ચાપટો મારતા મારતા જે છે ધુબાકા સાથે સાંકડી એવી ખીણમાં પડી ગયા, અને ત્યાં સુધી ગબડતા રહ્યા જ્યાં સુધી એક એક જગ્યા એક લેન્ડ ન આવી ગઈ. I cranked my neck and so did the two frightened cubs. કે મેં મારું ગળું આમ, મેં મારી ડોક આમ ઊંચી કરી નીચે જોવા માટે, સેમ એવું ઓલા બે બચ્ચાએ પણ કર્યું નીચે જોવા માટે કે નીચે શું થાય છે. અને પછી હું કહે છે ધ મધર ઇન્સ્ટિંગ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. અલી ભાઈ, હું કહે છે પોતાના બચ્ચાને બચાવવાની જે છે સહાન સહજ વૃત્તિ એ તો બધામાં હોય ને અલી ભાઈ. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંગ. રામસિંગે આવું કહ્યું કે હું કહે છે કે એક માં પોતાના બચ્ચાને બચાવવા માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે.
ને જવાબ આવે છે યસ યુ આર રાઈટ સેડ ધ મધર લવિંગ લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. માતા જે છે બોલે છે કે હા તમારી વાત સાચી છે, અને માતાએ આ વાક્ય બોલતી વખતે અર્જુન અને નીલમ સામે જે છે સ્માઇલ કરતા કરતા જોઈ. અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ પછી પોતાની વાત ચાલુ રાખી. ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ સાઈઝ ઓફ ધ મધર લેપર્ડ, કે જે મોટો રીછ હતો ને એ રીછ ચિત્તા કરતા ત્રણ ગણો મોટો હતો. અને સ્ટુડ અપ ઓન હિઝ હાઈન લેગ્સ, અને પોતાના બંને પગ ઉપર ઊભો હતો. વિચારો ખાલી, એક ખાલી એક્ચ્યુઅલ સાઈઝ ખાલી વિચારો. ચિત્તાનું શરીર, ચિત્તાના શરીર કરતા ત્રણ ગણું મોટું શરીર કોનું? રીછનું. અને આપણને ખબર છે કુદરતની બનાવટ પ્રમાણે રીછ જે છે ચિત્તા કરતા વધારે તાકાતવર હોય છે, બરોબર? કા બોડી વિશાળ રૂકે ને મોટું શરીર છે, તો પણ ચિત્તો જે છે એ ડર્યા વગર, ચિત્તાની માતા જે છે એ ડર્યા વગર પોતાના બાળકોને બચાવવા માટે એવડા મોટા શરીર સામે પણ લડવા તૈયાર છે. He stretched out of his big paws with strong sharp nails. એને પોતાના મજબૂત તીક્ષ્ણ નખવાળા પંજા ફેલાવ્યા. He showed his teeth and growled, એને પોતાના દાંત બતાવ્યા અને જોરથી ગર્જના કરી. The mother snow leopard looked at him. એ માતા ચિત્તાએ જે છે એની સામે જોયું. For a second, એક સેકન્ડ માટે shelled her with a leap, knocked down on the black monster. અને ગુસ્સેથી ત્રાડ પાડીને તેની ઉપરના એક જ કૂદકામાં કાળા કદાવર પ્રાણીને જમીન ભેગો કરી નાખ્યો. ધ વોલ વેલી ઇકાઉડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, અને આખા ખીણમાં તેમની આ લડાઈનો ઇકો એટલે થાય પડઘો પડતો હતો, આખી આખી ખીણમાં એનો અવાજ આવતો હતો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર. શું કહે છે કે માદા ચિત્તા જે છે વોઝ સ્વિફ્ટ, સ્ફૂર્તિલી હતી, જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક ભાગથી બીજી જગ્યાએ કૂદતી કૂદતી જે છે શું કરતી હતી, ટીયરિંગ અવે ફાડતી હતી. શું ફાડતી હતી? બિગ પીસીસ, મોટા ટુકડા ફાડતી હતી ઓફ બ્લેક ફરી સ્કીન, પેલી જે મોટી કાળી રૂવાટી વાળી ચામડી હતી, અને ટૂંકમાં રીછને જે છે રીછને ચામડી ઉપર ખરોચતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર્ડ ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી, એ ભારે શરીરવાળું શિથિલ રીછ એના દુશ્મનને એટલે કે ચિત્તાને હરાવી ન શક્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, આ લડાઈ લગભગ 10 મિનિટ માટે ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, એ જે બિયર છે એ જે રીછ છે એ ઠેક ઠેકાણે લોહીથી ખરડાઈ ગયો હતો. ધ બિયર વોઝ નાઉ ટ્રાઈંગ ટુ એસ્કેપ, અને હવે જે છે એ રીછ ભાગવાની પ્રયત્ન કરતો હતો, ટુ સેવ હિઝ લાઈફ, પોતાનું જીવન બચાવવાનો પ્રયત્ન કરતો હતો. તે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, બંને આગળ ને આગળ વધતા ગયા. ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, જ્યાં સુધી તેઓ એક પહાડ સુધી, પહાડમાં આમ પહાડને આડેશમાં ગાયબ નથી ગયા ત્યાં સુધી બે હેલાજ હેલાજ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું તેમને થોડાક સમય માટે ન જોઈ શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નેલ્સ, પણ હું હજી પણ તેમના અવાજોને સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, થોડાક સમય પછી પાછી જે છે આખી ખીણ જે છે એ પાછી શાંત થઈ ગઈ. ધ મધર અપીયર્ડ એન્ડ રન અપ ધ હર્કસ, માતા આવી અને પોતાના બાળકો પાસે સીધી દોડીને જતી રહી. શી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, તેણી એને વારંવાર સૂંઘવા માંડી, વારંવાર એને ચાટવા માંડી, કે ચેક કરવા માટે કે ભાઈ એને કઈ છૂત નથી ને, ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, એ વસ્તુની ખાતરી કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે કે રીછના કારણે બાળકોને કાંઈ થયું તો નથી ને. ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ, ને પછી તે ત્રણેય, એ માતા અને તેના જે બંને બાળકો છે, એ બંને બાળકો ત્રણેય જે છે પર્વત ચડીને અદૃશ્ય થઈ ગયા, પછી આગળ તે વધી ગયા. You must have felt very relieved, said Neelam. Neelam કહ્યું કે તમને તો બહુ જ રાહત થઈ હશે ને. તો હું કહે છે quite, અરે બહુ બહુ થઈ હતી. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. કે મેં એ જ સ્થિતિમાં થોડાક વધારે સમય પડી રહ્યો અને પૂંછડીઓ હલાવતા તે ચિત્તાના પરિવારને જંગલમાં આગળ વધતા વધતા હું જોતો રહ્યો. I also waved my hand and say goodbye. મે પણ મારો હાથ હલાવ્યો અને મે પણ તેમને બાય બાય કહ્યું, બરોબર? But what happened to the bear? પણ તે રીછનું શું થયું? આસડ અર્જુન ઈગરલી
અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું, આ તો હાલ ચિતાનો પરિવાર તો હાલો પૂછડી પટપટાવતો આગળ વધી ગયો, બોલા રીછનું શું થયું? શું કહે છે કે ગોડ નોઝ, ભગવાન જાણે શું થયું. ઓલ આઈ નો ઇઝ ધેટ, મને તો એટલી ખબર છે કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, કે રીછના આવવાનું મારા માટે પણ આશીર્વાદ રૂપ જ હતું. બીકોઝ ઇટ રિયલી સેવડ મી, કારણ કે એનાથી ખરેખર મારો જીવે બચી ગયો. કઈ રીતે? હવે તો નજીકમાં જે છે ને ચિત્તાના બાળકો હતા, એટલે ચિત્તો તો ફરતે આટા મારતો જ હતો. નઈ ચિત્તાની માતાએ જે છે આ લેખકને અલીભાઈને જોઈ લીધા હોત તો ચિત્તાની માતા અલીભાઈને મારી નાખત. રીચ આવ્યો, અલીભાઈ બચી ગયા. એટલે શું કહે છે કે ભાઈ ભગવાન જાણે શું થયું પણ હું બચી ગયો. શું કહે છે? આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, મેં ભગવાનને બચાવોને અને મને બંનેને બચાવવા માટેનો આભાર માન્યો. બરોબર, ચાલો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતી સ્ટોરી અને આ છે તમારું હોમવર્ક, જેમાં તમારે 10 ટ્રુ ફોલ્સ જે છે સોલ્વ કરવાના છે, જે આપણે સ્ટોરીને આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ટ્રુ ફોલ્સ જે છે તમારું હોમવર્ક છે, તમારે જાતે સોલ્વ કરવાના છે અને મને કમેન્ટ સેક્શનમાં જવાબ તમારે લખીને જણાવવાના છે કે આ 10માંથી 10 ટ્રુ ફોલ્સના જવાબ જે છે શું આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 નું રીડ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે બીજા યુનિટનું રીડ નંબર 1 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.